આ કેવી વાત કરો છો તમે? આટલી નાની વાત માટે તમે લગ્ન તોડી નાખવા માંગો છો? આ તો બીજું શું કરું હે? સારું ઠીક છે ભાઈ, અમારી મીરાને તારે જ્યાં લઈ જવી ત્યાં લઈ જા, એવું કહીને મીરાને એની સાથે મોકલી દઉં એમ? એ મારાથી નહીં થાય. અરે પણ પ્રતિક મીરાનો પતિ છે, મીરા એની સાથે સિંગાપુર જાય એમાં ખોટું શું છે? હલો, આ લગ્ન થયા પછી એ મીરાનો પતિ બનશે, લગ્ન હજુ થયા નથી. જો એ પ્રતિક આ રીતે મીરાને આપણા પરિવારથી દૂર લઈ જવાનો હોય તો હું આ લગ્ન ક્યારેય નહીં થવા દઉં. મારી ચંપાને હું મારી નજરથી દૂર મોકલવા તૈયાર નથી અને હું ક્યારેય નહીં થવા દઉં. તમારી પીડા હું સમજુ છું, પણ ભાગ્યને કોણ રોકી શકે તમે જ વિચારો. આ એક કારણના લીધે મીરાના નક્કી થયેલા લગ્ન તમે તોડી નાખવા માંગો છો? આ લગ્ન મીરાની મરજી પ્રમાણે નક્કી થયા છે. એ રડે છે તને દેખાતું નથી? અને આ રીતે રડતી જોઈને હું એને પ્રતિક સાથે સિંગાપુર મોકલી દઉં એમ? ક્યારેય નહીં. એ મીરા, તું હવે રડીશ નહીં. જો કોઈ મારી વાત નહીં માને તો હું આ લગ્ન જ કેન્સલ કરી નાખીશ. યુ ડોન્ટ વરી. તમે થોડા વધારે ઇમોશનલ થઈ રહ્યા છો. અરે પ્રતિક મીરાને આજે સિંગાપુર નથી લઈ જવાનો તો આવું વર્તન કેમ કરો છો તમે? મીરા પણ તમારા વિના નહીં રહી શકે, એ પણ તમને બધાને મિસ કરશે એટલે જ રડી રહી છે. બસ આટલી નાની વાત માટે તમે લગ્ન કેન્સલ કરવાનું વિચારો છો? આ તમને બરાબર લાગે છે? દિયરજી, તમે જ આમને કંઈક સમજાવો ને. કોલ કર હલ્યા, તું ચૂપચાપ કેમ ઊભી છે? કેમ તારે કોલ કરવો નથી કે શું? જવા દે, હું જ કરી દઉં છું. ચંપા, તું જરા ટેન્શન ન લઈશ, હું અત્યારે જ એને કોલ કરીને એને કહી દઉં છું. હો, અરે અહીં કોણ રહે તમારી સાથે? આ સડેલી મગફળી ખાવા? તારો દીકરો તો નવાઈનો ને પાછો. મારા દીકરાને તમે લોકો શું સમજો છો હે? એન્જિનિયર છે, મારો દીકરો એન્જિનિયર છે. એ પણ જેવો તેવો એન્જિનિયર નથી, બહુ જ મોટો એન્જિનિયર છે. એટલે જ નોકરી પર લાગ્યો કે તરત જ એક જ અઠવાડિયામાં કંપની વાળાએ મારા દીકરાને વિદેશ મોકલવાનું નક્કી કર્યું. મારા દીકરાને તમે લોકો આ ગલીનો સામાન્ય છોકરો સમજો છો? જોતા રહેજો, આજે આ દેશમાં અને કાલે બીજા દેશમાં, એ જ રીતે આખી દુનિયામાં ફેરવશે અમને અમારો દીકરો. વધારેમાં વધારે હવે એક અઠવાડિયું રહેવું પડશે આ જૂના ઘરમાં. અરે પ્રભા, આપણે અહીંયા એક જ અઠવાડિયું રહીશું પછી પૂરું? એ પછી સિંગાપુર, હોંગકોંગ, બેંગકોંગ, પતાયા. તું સાંભળીશ તો પણ કહીશ, નહીં સાંભળે તો પણ કહીશ. એ દેશમાં તો છોકરા છોકરી જબરી ફેશન કરે છે, ટુ પીસ, થ્રી પીસ, ફોર પીસ. તના ફેશન ગમે તો તું એ ફેશન કરી નાખજે. એ પ્રભા, આ જો ટીવી પર જો આ તારી બહુ ગીત ગાવા આવી છે, જો 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 કેટલું સરસ ગીત ગાઈ રહી છે, ગાવાના શોમાં જો. આહા, તારી બહુ તો બહુ સરસ ગાય છે ને કઈ. પ્રતિક, તારી પત્ની તો બહુ સરસ ગાય છે હા બેટા, એને પણ વિદેશ લઈ જવાનો ને? હા આંટી, હું જરૂર લઈને જઈશ. એને મૂકીને હું કેવી રીતે જઉં? લાગે છે આ લોકોનું દિમાગ ખરાબ થઈ ગયું છે. મારી ચંપાને મારાથી કાયમ માટે દૂર કરવાનો પ્લાન કર્યો છે એવું જ લાગે છે હવે તો. પેલા પ્રતિકે કહી દીધું એટલે આ લોકો મોકલવા રેડી પણ થઈ ગયા. સ્ટુપિડ છે, સ્ટુપિડ છે. ફર્સ્ટ ઓફ ઓલ, આ લોકોની વાતો સાંભળીને મેં બહુ જ મોટી ભૂલ કરી નાખી છે. એમની સાથે વાત કરવાનો કોઈ જ ફાયદો નથી. પહેલા પ્રતિકને પાઠ ભણાવવો પડશે. પોતાની જાતને સમજે છે શું એ? કેમ છે મહારાજ? હું છું, તમે આટલો ગુસ્સો કેમ કરો છો? આજે હું સરળતાથી નહીં છોડું એને. આ તમે શું કરી રહ્યા છો હા? તમને આ સિમ્પલ વાત કેમ નથી સમજાતી? સિમ્પલ વાત મને નહીં, તને સમજાતી નથી. મને લાગે છે દિમાગ ખરાબ થઈ ગયું છે તારું. મારો મોબાઈલ આપ. અરે તમે ખરા છો? થોડા દિવસમાં આપણી મીરાના લગ્ન જેની સાથે થવાના છે એના પર ગુસ્સો કરવાના છો? શું થઈ ગયું છે તમને? ગુસ્સો ન કરું તો શું કરું? એને બોલાવીને એવોર્ડ આપું? આવી જ રાજકુમાર, તે બહુ સરસ કામ કર્યું છે એવું કહીને મારા હાથે એવોર્ડ આપું એને? તારું દિમાગ ઠેકાણે નથી, સમજી ગઈ? ચૂપચાપ મારો મોબાઈલ આપ. હું નહીં આપું. તમે આવું કેમ કરી રહ્યા છો ભાભી? અરે
ભાઈ પૂછે છે એમાં ખોટું શું છે એ તો જણાવો. અમારી મીરાને અમે બીજા દેશમાં નથી મોકલવા માંગતા. ભાઈ પ્રતિકને એ જ વાત સમજાવવા ફોન કરે છે. તો તમે ફોન કેમ છીનવી લીધો? એ અની, તારી ભાભીને એવું લાગે છે કે આપણી મીરાને પ્રતિક સિવાય બીજો કોઈ સારો છોકરો નહીં મળે, એટલે જ આવી હરકત કરી રહી છે. જો મીરા, આ બંનેને એવું લાગે છે કે પ્રતિક તને કોઈ યુદ્ધ ક્ષેત્રમાં લઈ જઈ રહ્યો છે. એ મીરા, તું હાલ એની વાત માનીશ નહીં. આજે ખબર નહીં એનું દિમાગ ખરાબ થઈ ગયું છે. એક મિનિટ તમે ચૂપ રહેશો, હજી મારી વાત પૂરી નથી થઈ. જે દિવસે આપણા લગ્ન થયા એ દિવસે તમને ઘર જમાઈ બનવાનું કહ્યું હોત તો તમે માની જાત? ના માનત ને? તો હવે આજે પ્રતિકને અહીંયા જ જોબ અપાવીને એને અહીંયા જ રોકવાનો નિર્ણય કરવા પડે તમે કોણ? એવું હોય તો તમારે પણ ઘર જમાઈ બનવું હતું ને. કેમ ના પાડો છો? બોલો, કેમ ના પાડો છો તમે આ વાત માટે? એ તો એ કેવી રીતે શક્ય બને? તમારે સ્વાભિમાન હોય તો પછી પ્રતિકને ના હોય? છે, આ બધું હું તમને કેમ કહી રહી છું? મારામાં જ બુદ્ધિ નથી. મીરા, આ બધું તારે સમજવું જોઈએ. હું આ બધું વિચાર્યા વિના બધાને મિસ કરીશ એવું વિચારીને રડવા બેસી જાય તો કેવી રીતે ચાલે? હું રડવા લાગી આ બસ એક જ કારણ માટે, સાકેત જે લગ્ન કેન્સલ કરવા તૈયાર થઈ ગયા. જો તું, અરે મીરા, હું તને સિરિયસલી પૂછી રહી છું, તારે પ્રતિક સાથે આ લગ્ન કરવા છે કે નહીં? બોલ મીરા, પ્રતિક સાથે લગ્ન કરવા માટે તું તૈયાર છે કે નહીં? હા દીદી, હું તૈયાર છું. એનો મતલબ પ્રતિકને જીવનભર ડગલે ને પગલે સાથ આપવા માટે રેડી છે ને? એને સિંગાપુર જવાની ના પાડીને અહીંયા રહેવા માટે ફોર્સ કરવો યોગ્ય છે? પોતાનું ઘર છોડીને બીજાના ઘરે જવાનું હોય ત્યારે દુઃખ તો થવાનું જ છે, પણ એટલા માટે લગ્નને કેન્સલ કરી દેવાના? તમને બધાને આ લગ્ન કોઈ રમત લાગે છે? સગાઈ હમણાં જ થઈ છે, લગ્ન પણ નજીક છે. હવે લગ્ન કેન્સલ કરીશું તો લોકો કેટલા સવાલો પૂછશે? મીરા વગર રહી નથી શકતા એટલે એના લગ્ન કેન્સલ કરાવી દીધા એવો જવાબ આપશો? સારું લાગશે. રાજગુરુ ફેમિલીને લોકો સાવ પાગલ સમજશે અને તમારી મજાક પણ ઉડાવશે. જે, હું તમને લોકોને સમજાવી જ કેમ રહી છું? મારું દિમાગ જ ખરાબ થઈ ગયું છે. તમને લોકોને જે ઠીક લાગે ને કરો. ઈચ્છા હોય તો મીરાના લગ્ન તોડી નાખો, ઘરે જ બેસાડી રાખો, પછી સવાર સાંજ એને જોયા કરજો. હવે હું આ બાબતે કઈ જ નથી કહેવાની. અરે બેટા, આ બધાની સામે આવી રીતે બૂમા બૂમ કરવાની શું જરૂર હતી? અરે સાકેત જીને ખોટું લાગી જશે તો શું થશે એનો વિચાર કર્યો તે? બોલ, હું થઈ ગયું છે તને? તારી અંદર ભૂત તો નથી ઘૂસી ગયું ને? જબરી હિંમત છે તારી કે તે જમારત પર આટલો ગુસ્સો કર્યો? વાહ, ખુલી ગયો. મને તો બીક હતી કે આ નીકળશે કે નહીં. હે ભગવાન, હું થઈ ગયું છે ને? કેમ આ જે વર્તન કરી રહી છે? તે જમારા સાથે કેટલી જોર જોરથી બૂમો પાડતી હતી અને અત્યારે કેટલી શાંતિથી ઊભી છે જોતો. અરે બેટા, આટલા દિવસથી બધા તને શાંત અને સુશીલ સમજતા હતા, આજે અચાનક હું થઈ ગયું તને? પેલી કામવાળી દીકરી માટે તારે આટલો ઝઘડો કરવાની હું જરૂર હતી? એ પણ તારા પતિ અને દિયર હારે? એના લગ્ન થાય કે ન થાય તારે હું લેવા દેવા? એના માટે તું તારા પતિ હારે કેમ ઝઘડી? બેટા, ક્યાંક જમાઈ રાજે તારા આવા વર્તનને કારણે તને છોડી દીધી તો હું કરીશ? કેટલી મોટી ભૂલ કરી નાખી છે તે. જોયું અની, તારી ભાભી કેટલો ગુસ્સો કરીને જતી રહી. એના કહેવા પ્રમાણે તો મીરા માટે આપણો જે પ્રેમ છે એની કોઈ કિંમત જ નથી. આપણે બધા તો ઇમોશનલ ફૂલ્સ છે એવા મેણા મારીને કહી છે. અલે, આવું વર્તન કરશે મેં તો સપનામાં પણ વિચાર્યું નહોતું. તો પછી બીજું શું કરે બેટા? તારી દરેક વાત પર માથું નમાવીને ઊભી રહે એમ? કે પછી તું કોઈ પણ ભૂલ કરે તો પણ એ ચૂપચાપ ઊભી ઊભી જોયા કરે? અરે અહલ્યા દીકરી કઈ જ ખોટું નથી કર્યું બેટા કે તું આટલો ગુસ્સો કરે છે એના પર. એવું કઈ જ નથી મમ્મી. તો પછી શું વાત છે બેટા? ખાલી મીરા જ નહીં, બીજી કોઈ પણ છોકરીના લગ્ન થાય તો એને એના પતિના ઘરે જવું જ પડે, પતિ સાથે જ રહેવું પડે. આજ દુનિયાની રીત છે. આજ વાત અહલ્યા તને સમજાવતી હતી. આટલી વાત માટે તું અહલ્યા બેટા પર આટલો બધો ગુસ્સે થઈ ગયો? આ યોગ્ય છે? અને આમ પણ મીરાના લગ્ન જેની સાથે થવાના હોય એ છોકરાને ક્યાં રહેવું એ તું કહી શકે ખરો? એવું કરવું તને યોગ્ય લાગે છે? તું જ શાંતિથી વિચાર.